અંકલેશ્વરમાં ઔદ્યોગિક ઉત્પાદનની આડ અસરના રૂપે વાયુ પ્રદૂષણનો ભોગ બનવો પડે છે ત્યારે 3 દિવસથી વાયુ પ્રદૂષણની માત્રામાં વધારો થતા લોકોમાં બીમારી ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં અનેક ઉદ્યોગો કાર્યરત છે। देश और राज्य आर्थिक विकास में योगदान अपवा रोजगारी विपुल तकों अंकलेश्वर जीआरडीसी द्वारा सर्जन थयुं छे त्यारे औद्योगिक उत्पादनों की आड़असर रूपे आ विस्तार प्रजाजनों ने जल जमीन और वायु प्रदूषण भोग बनवो पड़ी रह्यो छे। केन्द्रीय प्रदूषण नियंत्रण बोर्ड द्वारा जाहिर करायेल एर क्वॉलिटी इंडेक्स आँक मुजब वायु प्रदूषण की लघुत्तम तेमज महत्तम मात्रा नियत करवामां आवी छे। जे नियत मात्रा करता हाल में छेल्ला 3 दिवस थी वायु प्रदूषण की मात्रा 12 ऑक्टोबर रोज 249 आंक पर पहुंची छे, जेने कारणे लोकोने श्वास लेवामां तकलीफ थई रही छे। एनी साथे ज कैंसर जेवी बीमारी पण थवानी संभावना रहेल छे। त्यारे प्रदूषणनी मात्राने साची रीते समजवा तथा तेनो जरूरी उपाय माटे पर्यावरण जाळवणी क्षेत्रे कार्यरत स्वतंत्र संस्था द्वारा थर्ड पार्टी मॉनिटरिंग जरूरी बन्युं छे। सामाजिक आगेवान गजेंद्रसिंह पटेले जणाव्युं हतुं के राज्य अने देशना विकास माटे उद्योगो जरूरी परंतु प्रजाजनोना स्वास्थ्यनी जाळवणी पण एटली जरूरी छे। प्रदूषणना मुद्दे समाधान न होई शके थर्ड पार्टी मॉनिटरिंग जरूरी बन्युं छे। અંકલેશ્વર જીઆઈડીસી એ સમગ્ર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે। આપણે સૌ જાણીએ છીએ એમ આ વસાહતમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે અને આ ઉદ્યોગોને લીધે સ્થાનિક રોજગારી તથા રાજ્ય અને રાષ્ટ્રને આર્થિક યોગદાન પણ પ્રાપ્ત થાય છે। પરંતુ આ ઉદ્યોગની આડઅસરના ભાગરૂપે સ્થાનિક પ્રજાજનોને જળ જમીન અને વાયુના પ્રદૂષણનો સામનો કરવો પડે છે। ત્યારે આવનારા સમયમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણની માત્રા વધી શકે એમ છે તથા તાજેતરમાં રજૂ થયેલા આંકડા અનુસાર લઘુત્તમ અને મહત્તમ માત્રામાં જે આંક દેખાયો છે એ 249ની માત્રા મહત્તમ આંક તરફ આગળ વધી રહી છે। ત્યારે આવનારા સમયમાં પ્રજાજનોને વાયુ પ્રદૂષણથી બચાવવા માટે જીપીસીબી સીપીસીબી અને સ્થાનિક ઉદ્યોગોના એસોસિએશન દ્વારા થર્ડ પાર્ટી મોનિટરિંગ કે જે એક સ્વતંત્ર સંસ્થા હોય અને સાચો અને નિષ્પક્ષ રિપોર્ટ આપે તો પ્રજાજનોને આ પ્રદૂષણમાંથી બચાવી શકાય એમ છે। તો ઉદ્યોગકારો અને વહીવટીતંત્રના સૌ આ અંગે વિચારે અને થર્ડ પાર્ટી મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવે એવી સૌ પ્રજાજનોની માંગ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।